विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर वनस्पति में पोषण नो प्रकार, प्रकाश संश्लेषण, वनस्पति में खोराक बनावानी प्रक्रिया वगैरह विषे जोयू। आज आपणे प्रवृत्ति 1.1 जोईशू। प्रवृत्ति 1.1 नी अंदर वनस्पति ना बे एक सरखा छोड़ लो, एक छोड़ ने सूर्यप्रकाश नी हाजरी में खुल्लो राखो अने बीजाने 3-4 दिवस माटे बंद रूम में ज्यां सूर्यप्रकाश मळतो नथी त्यां राखो अने आयोडीन द्वारा तेनू टेस्ट करो। काळा धाबा सूर्यप्रकाश द्वारा देखाय छे तेमां वधु देखाशे। ज्यारे अंधारामां राखेल छोड़ने पछी 3-4 दिवस सूर्यप्रकाशमां मूको अने फरीथी आयोडीननું परीक्षण करो। ઘણા બધા પર્ણ એવા પણ છે કે જે લીલા રંગના નથી, છતાં પણ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। શા માટે? તો કે તે ભલે લીલા રંગના ન હોય, એ લીલો રંગ તેનો ઢંકાઈ ગયેલો છે, તેના ઉપર પીળો રંગ દેખાય છે, છતાં પણ તે હરિત દ્રવ્ય ધરાવે છે। એટલે પીળા અથવા લાલ રંગના પર્ણ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે। કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત બનાવે છે। કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તેના મુખ્ય ઘટકો છે। પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે, પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, તો વનસ્પતિ નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તમને એમ થાય કે વાતાવરણમાં 78% જેટલો નાઇટ્રોજન છે, તો વનસ્પતિ તે નાઇટ્રોજનનો ઉપયોગ કરતી હશે, પરંતુ સીધે સીધો નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ કરી શકતી નથી। ચોમાસા દરમિયાન વીજળી થાય છે ત્યારે નાઇટ્રોજનનું રૂપાંતરણ યોગ્ય સ્વરૂપમાં થઈ અને વનસ્પતિ તેનો ઉપયોગ કરી શકે છે। આ ઉપરાંત સિંબી કુળની વનસ્પતિ પણ આવી રીતે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા, એટલે સિંબી કુળની વનસ્પતિ એટલે પ્રોટીન ધરાવતી, એટલે કે કઠોળ જે છે તે હવામાનના નાઇટ્રોજનને યોગ્ય સ્વરૂપમાં ફેરવી અને ઉપયોગ કરી શકે છે। તો આવી રીતે નાઇટ્રોજન દ્વારા વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરે છે। વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી। દાખલા તરીકે અમરવેલ છે, હરિત દ્રવ્ય ધરાવતી નથી, છતાં પણ તે અસ્તિત્વ ધરાવે છે, અને તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતી હશે? તે બીજા ઉપર આધાર રાખે છે, બીજી વનસ્પતિ ઉપર નભે છે, બીજી વનસ્પતિ ઉપર વીંટળાઈ જાય છે, એ વનસ્પતિ પાસેથી પોતાનો ખોરાક મેળવે છે, એટલે તે વનસ્પતિને યજમાન કહે છે, અને અમરવેલ એ પોતાનો ખોરાક બીજા ઉપર આધાર રાખે છે, તેથી તેને પરોપજીવી કહે છે। ઘણી બધી વનસ્પતિ છે કે જે આવી રીતે પરોપજીવી છે। પહેલીને જાણવું છે કે મચ્છર, માકડ, જૂ અને જડો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે। હા, તે આપણા ઉપર આધાર રાખે છે એટલે પરોપજીવી છે। તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું હશે કે જે પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય। એવી થોડીક વનસ્પતિઓ છે જે કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે। શું તે આશ્ચર્યજનક નથી? આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે। આકૃતિ 1.6 દર્શાવેલ વનસ્પતિ જુઓ, પર્ણ એ કળશ અથવા જગ જેવી રચનામાં ફેરવાય છે। પર્ણનો અગ્રભાગ ઢાંકણા જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે। કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે। કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે। કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે। આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટકાહારી વનસ્પતિ કહે છે। એવી વનસ્પતિ જે પોતાનો ખોરાક કીટકો પર આધાર રાખે છે, લીલા રંગની છે છતાં પણ કીટકોનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે, તેવી વનસ્પતિને કીટકાહારી વનસ્પતિ કહે છે। તો ખાસ કરીને આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય। બીજો અસમંજસમાં છે કે કળશ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી તે શા માટે કીટકોને ખાય છે? અહીંયા કળશમાં ફેરવાયેલ પર્ણ પણ તમે જોઈ શકો છો। ઢાંકણ પ્રકારનું પર્ણ તેના ઢાંકણમાં રૂપાંતરણ થાય છે, કળશમાં ફેરવાય છે।
तो मृतोपजीवीओ विषे पण आपणे जोईए। तमे शाक मार्केट में मशरूम ना पेकेट वेचाता जोया हशे। तमे वर्षा ऋतु में सड़ता लाकड़ा पर अथवा भेजवाड़ी जमीन में छत्री जेवा आकारनी वनस्पति जोई से डागायुक्त पोची जमीन रचना पण जोई हशे। चालो आपणे शोधीए के तेओ क्या प्रकारना पोषक तत्वों ले छे अने क्यांथी मेळवे छे। मशरूमना पेकेट अने सड़ेला पदार्थों पर उगेल मशरूम उकरडा उपर आपड़ा गामडानी अंदर जोवा मळे छे, जेने मशरूम तरीके ओळखवामां आवे छे। बिलाड़ीनो टोप पण कहे छे। बूजोने जाणवुं छे के आ सजीवो पोषण केवी रीते मेळवे छे। तेओ पासे प्राणीओ जेवुं मुख नथी, तेओ लीली वनस्पति जेवा नथी, कारण के तेओ हरितद्रव्य धरावता नथी के प्रकाश संश्लेषण द्वारा खोराक बनावी शकता नथी। एना माटे प्रवृत्ति करिए, ब्रेडनो टुकड़ो लो। गामडानी अंदर आपणे ब्रेड नथी, नो प्रॉब्लम। रोटली लई लो, तेने पाणी वडे भीनी करो, तेने हूँफाड़ी अने भेजवाड़ी जग्या पर 2-3 दिवस सुधी रुवाटी जेवा धब्बा ना देखाय त्यां सुधी राखो। आ धब्बानो रंग केवो छे, आ धब्बाने सूक्ष्मदर्शक यंत्र अथवा तो बिलोरी कांच वडे निहाळो। तमारी नोटबुकमां अवलोकन नोंधो, तमने ब्रेडना एटले के रोटलीना टुकड़ा पर रू जेवा तांतणा जोवा मळशे। आ सजीवोने फूग कहेवाय छे। तेओ जुदा जुदा प्रकारे पोषण मेळवे छे। અહીંયા તમને બારકોડ આપેલો છે, તમે QR કોડ સ્કેનર કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। આના ઉપર રાખી તમને નાનકડો વિડીયો પણ જોવા મળશે। બ્રેડ ઉપર જે કાળા ધબ્બા છે તે ફૂગ છે। તેઓ રોટલીમાંથી પોષક તત્વો શોષે છે। આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતપોષી પોષણ કહેવાય છે। મૃતપોષી રોટલી ઉપરથી પોષણ મેળવે, બ્રેડ ઉપરથી પોષણ મેળવે તેવા જીવોને મૃતપોષી પોષણ કહે છે। જે સજીવો મૃતપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહે છે। એટલે કે ફૂગ છે તે મૃતોપજીવી છે। અથાણાં, ચામડા, કપડાં કે બીજી બધી વસ્તુઓ કે જે ગરમ કે હૂંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય છે તેની ઉપર ફૂગ ઉગે છે। પહેલી એ જાણવા આતુર છે કે વર્ષા ઋતુમાં તેણીના સુંદર જૂતા જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા, તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે। બુજો કહે છે કે એકવાર તેના દાદાએ તેને કહ્યું હતું કે તેના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા। તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે। પહેલીએ કહ્યું કે ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ કરે છે। કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે। વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ છે। તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો। સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે। જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે। હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ? કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે। આ પ્રકારના સંબંધને સહજીવન, સહભાગિતા, સિમ્બાયોટિક રિલેશનશિપ કહેવાય છે। દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે। વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો દ્વારા પૂરા પાડે છે। લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલી અને ફૂગ સાથે જોવા મળે છે। ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે। તેના બદલામાં લીલાઓ લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ રાખીએ અને એકમ કસોટીની બરાબર તૈયારી કરતા હશો। સાથે સાથે ખાસ નવા નવા વિડીયો પણ હું અપલોડ કરતો રહીશ, તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવો કે જેથી નવા નવા વિડીયો તમને હું ન મોકલું તો પણ યુટ્યુબ તમને મોકલી આપે। થેન્ક યુ, ધન્યવાદ।